नमस्कार विद्यार्थी मित्रों, केम छो? हूँ सेजल जोशी, आप सौ अमरी यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ छू। तो आओ मित्रों, शुरुआत करिए धोरण 7 विषय सामाजिक विज्ञान में पाठ 16 जातिगत भिन्नता, जेनो आज आप भाग एक की शुरुआत करीशू। मित्रों, जातिगत भिन्नता में जाति एटले शू? तो पुरुष और स्त्री, छोकरो या छोकरी, एने जाति कहवाय, नर एने जाति कहवाय। परंतु एनी अंदर नी भिन्नता, भिन्नता एटले अहीं आपणे भेदभावनी चर्चा करवानी छे। तो जातिगत भिन्नता एटले छोकरो या छोकरी वच्चे या पुरुष या स्त्री वच्चे ज्यारे भेदभावनी भावना जोवा मळे छे, ते विषे आपणे थोड़ी नानी चर्चा आ पाठमां करवानी छे। सौथी नानो पाठ तमारा सातमा धोरणमां होय तो आर्यो, अने बहु सहेलो पाठ छे। सामान्य रीते कई कई जग्याए छोकरा अने छोकरी वच्चे भिन्नता, भेदभावनी भावना जोवा मळे छे, अने ए भावनाने दूर करवा माटे सरकार कया कया पगला ले छे, जेना कारणे अत्यारना समयमां आ जे भेदभाव हतो ए थोड़ो महदअंशे भेदभाव दूर थयो छे। तो आपणा देशमां आपणे मित्रों जोईए छे के घणी एवी बधी बाबतो छे के जेमां छोकराओ अने छोकरीओनी वच्चे क्यारेक समानता तो केटली वखत असमानता जोवा मळे छे। शिक्षणनी बाबत होय के कामनी बाबत होय या कोई रूढिगत मान्यताओ होय, एमां छोकरा अने छोकरीओ वच्चे आजे हरेक जग्याए भेदभावनी भावना जोवा मळे छे। जो के छेल्ला केटला समयमां थोड़ी जागृति आवी छे अहींया, अने एना कारणे केम जागृति आई छे? कारण के सरकारे अमुक नियमो कायदाओ घड्या छे, तेमज सरकारे अमुक आयोजनो घड्या छे छोकरीओ माटेना, छोकराओ माटेना। तेना कारणे अत्यारे छेल्ला केटला समयथी ज्यां भेदभावनी भावना छे ए महदअंशे घणी बधी ओछी थई छे, परंतु भेदभाव तो घणी जग्याए थाय ज छे। आपणो देश अनेकविध भिन्नताओथी धरावे छे। आपणे सौ जाणीए छीए के भारत देश बहु विशाळ छे, એમાં અલગ અલગ ધર્મના લોકો, જાતિના લોકો રહે છે, અને એટલે જ આપણા ભારત દેશમાં ઘણી બધી ભિન્નતાઓ ધરાવતા લોકો પણ રહે છે। રૂઢિગત માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલી પડે છે। મિત્રો, પહેલાના સમયની જો આપણે વાત કરીએ તો કન્યાઓ હતી, જે છોકરીઓ હતી, તેમને શિક્ષણ આપવામાં આવતું નહોતું। कारण के रूढ़िगत एटली बधी मान्यताओ खराब हती पहेलाना समयमां के लोको एवुं विचारता के भाई छोकरीओने कंई भणावाती हशे, छोकरीओने कंई शिक्षण अपातुं हशे। शिक्षण अने भणवानुं काम तो मात्र पुरुषो, छोकराओनुं ज होय, कारण के छोकराओ कमावा जाय, छोकरीओने क्यां कमावा जवुं छे? छोकरीओने तो एकमात्र घरना काम करवाना होय छे। आ जे बधी लोकोनी मान्यताओ हती ए रूढ़िगत जे मान्यताओ छे एमां क्यांक केटलीक घणीवार मुश्केली के अगवडता उभी करती होय। સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે, અને મિત્રો આ જે ભેદભાવતાની અસર છે એ બહુ લાંબા સમય સમાજ પર એની અસર કરે છે, અને એમાં ખાસ સ્ત્રીઓ પર પણ એની અસર થતી જોવા મળે છે। ઘણી આમ મિત્રો આપણે જોવા જઈએ કે હજુ પણ કેટલીક જગ્યાએ બાળ લગ્ન થતા હોય છે, ઘણા એવા બધા નાના નાના ગામડાઓ છે જ્યાં બાળ લગ્ન પહેલેથી થતા આવ્યા છે, અને બાળ લગ્નની પ્રથા આજે પણ ઘણીવાર ચાલુ છે। એના કારણે શું થશે કે સ્ત્રીઓને તો પરણાવીને મોકલી દે, બાળ જ્યારે નાની બાળકી હોય છે એ બાળકીને પરણાવીને ના સાસરે મોકલી દે છે, એટલે એને તો ના શિક્ષણ મળે ના કશું નહીં, એની જિંદગી તો ત્યાં રૂંધાઈને અટકી જાય છે। અને ઘણીવાર આટલી બધી ટેન્શનોમાં અને વિચારોમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પણ અસર પડતી હોય છે, અને જો જાતિગત ભેદભાવ દૂર થાય મિત્રો તો આવી ઘણી બધી એવી સમસ્યાઓ છે આપણા સમાજની કે એ સમસ્યાઓ દૂર થઈ જાય છે। આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત માન્યતા ભિન્નતા સ્વીકારેલ છે। મિત્રો, એવું નથી કે એકલા શિક્ષણની દ્રષ્ટિએ જાતિગત ભિન્નતામાં આપણે ખાલી આમાં ભિન્નતા ભેદભાવની વાત કરી છે। જાતિ એટલે ફરી એક વાર સમજી લઈએ, છોકરો અને છોકરી, અને ભિન્નતા એટલે ભેદભાવ। જે છોકરા અને છોકરીઓ વચ્ચેના ભેદભાવ છે તેની આપણે વાત કરીએ છીએ। પહેલો ભેદભાવ આપણે વિચારી શકીએ છીએ કે શિક્ષણમાં થાય છે, બરાબર? એના કારણે સ્ત્રીઓની સ્વાસ્થ્ય પર અસર થાય છે,
સ્ત્રીઓનો વિકાસ રૂંધાય છે, બરાબર. હવે છોકરા અને છોકરાને જો આપણે ભેદભાવની વાત કરીએ અને શિક્ષણની જો વાત કરીએ, મિત્રો ઘણીવાર એવું નથી કે શિક્ષણમાં જ ખાલી, ક્યાંય તમે બહારના વ્યવસાય દ્રષ્ટિએ પણ જોવા જશો તો ઘણી જગ્યાએ આજે પણ સ્ત્રીઓનું એટલું શોષણ થઈ રહ્યું છે કે વ્યવસાયની દ્રષ્ટિએ બી વેતનની આલવાની બાબતમાં પણ આપણે જો જોવા જઈએ તો આજે સ્ત્રીઓ અને પુરુષો એક જ સરખું કામ કરતા હોય છતાં બી એક જ જગ્યાએ પુરુષોને વેતન વધારે આપવામાં આવે છે અને સ્ત્રીઓને વેતન ઓછું આપવામાં આવે છે. તો વેતનની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો સ્ત્રીઓને ઓછું આપવામાં આવે છે, ઓછું આપવામાં આવે છે અને આવી જગ્યાએ સ્ત્રીઓનું શોષણ થાય છે, બરાબર. કારણ કે ઘણીવાર મિત્રો એવું જ થાય કે કોઈ તમે વ્યવસાયની દ્રષ્ટિએ પણ જોવા જાઓ, મજૂરીની દ્રષ્ટિએ પણ તમે જોવા જશો તો આજે મજૂરીની દ્રષ્ટિએ દિવસની જે દાનગી ઘણીવાર મજૂરી લોકો કરતા હોય છે, જે સ્ત્રી પુરુષ આખો આખો દિવસ, તો દાનગી આપવાની બાબતમાં બી, વેતન આપવાની પણ બાબતમાં બી આજે એવું પણ થાય છે કે પુરુષોને એટલું જ કામ જો સ્ત્રીઓએ પણ કર્યું હોય તો સ્ત્રીઓને એનું વેતન ઓછું મળે છે અને પુરુષોને તેનું વેતન વધારે આપવામાં આવે છે. પરંતુ મિત્રો જો સરકારે જે અમુક પગલાં લીધા છે, કાયદા ઘડ્યા છે, એની રીતે જોવા જઈએ તો આજે હરેક ક્ષેત્રમાં, આ પહેલાના સમયમાં હતું, જો આજની થોડી વાત કરવા જઈએ તો આજે હરેક ક્ષેત્રમાં આપણને સ્ત્રીઓ જોવા મળે છે. પછી તબીબી એટલે કે ડોક્ટરી ક્ષેત્ર હોય, એ ઇજનેરી ક્ષેત્ર હોય, યા એ કોઈ શૈક્ષણિક ક્ષેત્ર હોય, યા કોઈ વૈજ્ઞાનિક ક્ષેત્ર હોય, યા મિત્રો તમે જો કે આજે પાયલોટ, આજે સ્ત્રી જે છે એ પાયલોટ પણ બની શકે છે. એટલે દરેક ક્ષેત્રમાં આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તમે અવકાશની વાત કરશો તો આપણા મગજમાં સૌથી પહેલું નામ કલ્પના ચાવલા જેવી સ્ત્રીનું આવશે, કે અવકાશ સેવામાં પણ આજે કલ્પના ચાવલાનું નામ આજે આગળ પડતું છે. એટલે આજના જો સમયની વાત કરીએ તો સ્ત્રીઓ જે છે એ દરેક ક્ષેત્રમાં આપણને જોવા મળે છે. જાતિગત ભિન્નતાની ખાસ અસર માટે મોટે ભાગે મિત્રો ગામડામાં જોવા મળે છે. આપણે શહેર અને ગામડાની જો કમ્પેરિઝન કરીએ અત્યારે પણ, તો તમે દેખો કે લગભગ જનરલી જે સ્ત્રીઓનું શોષણ થતું હોય છે એ સ્ત્રીઓનું શોષણ આપણને ગામડામાં વધારે જોવા મળે છે. શહેરોમાં આજકાલ લોકોની વિચારસરણી બદલાય છે, જેમ જેમ ટેકનોલોજી બદલાતી ગઈ છે, લોકોના વિચારો ચેન્જ થતા ગયા છે, એમ આજે લોકો પણ સુધરતા ગયા છે. લોકોની વિચારસરણી બદલાતી ગઈ છે, લોકો જે આજે ભેદભાવ કરતા હતા સ્ત્રી છોકરા અને છોકરી વચ્ચે, તેમાં પણ લોકોમાં ઘણો બધો ફરક આવી ગયો છે. પરંતુ અમુક જે રૂઢિગત માન્યતાઓ છે એના લીધે ગામડામાં આજે પણ આ બધી સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડતો હોય છે. અને શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો મિત્રો દીકરીઓને, વાલીઓ પણ એવું કહે છે કે દીકરીઓને ખાસ શિક્ષણ આપતા નથી. વાલીઓમાં તમે દેખજો કે કચવાટ જોવા મળશે. આજે જો ઘરમાં ત્રણ ચાર દીકરી હોય, સોરી બે ત્રણ યા દીકરી હોય અને જો એક બે છોકરા હોય તો એમ કહેશે સરકાર છે છોકરીઓને શિક્ષણ નથી આપવું, શું કામ છે એને શિક્ષણ લઈને, એને તો ઘરનું કામ જ કરવાનું છે. આવી બધી કચવાટ બી આજે માતા પિતાઓમાં ઘણી વાર જોવા મળે છે. સરકાર દ્વારા સહાયને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. પરંતુ આજકાલ જે સરકાર દ્વારા સહાય મળે છે, સહાયના લીધે આજકાલ સરકાર દ્વારા જે સહાયો આપવામાં આવે છે, જે કાયદા ઘડવામાં આવ્યા છે, તેના કારણે ઉચ્ચ શિક્ષણ ના લીધે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સહજ અને સરળ બન્યું છે, સહજ અને સરળ બન્યું છે. કારણ કે જો સરકારે, લોકો પહેલા એમ હતા કે છોકરી પાસે પૈસા નહીં ખર્ચવાના, છોકરીઓ પાસે પૈસા ખર્ચીને શું કરવું છે. ઘણી વાર આજે જો કોઈ ગામડામાં રહેતા હોય તો એ લોકોના બી આ આપણે વિચારસરણી જોઈ છે કે છોકરી પાસે પૈસા ખર્ચવાથી શું હોય, છોકરી તો કાલે પરણીને સાસરે જતી રહેશે. ઘણી વાર આપણે બી સાંભળીએ છીએ આપણા ઘરમાં. પરંતુ સરકારે અમુક એવા જે પગલાં લીધા છે, કાયદા ઘડ્યા છે, એ પણ માત્ર કન્યાઓ માટે, છોકરીઓ માટે, તેના લીધે આજે છોકરીઓને શિક્ષણ લેવું બહુ સરળ અને સહજ બન્યું છે. તેમાં આપણે જો જોવા જઈએ મિત્રો, કે આપણે 2001ની જો વાત કરીએ, જન્મનો બી આપણે જો રેશિયો આપણે જોવા જઈએ છોકરી અને છોકરાઓ વચ્ચે, તો 2001ની ગણતરી, વસ્તી ગણતરીમાં 0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં
છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો છે. જો આપણે અહીંયા 2001 ની જો વાત કરીએ તેમાં છોકરાઓ અને છોકરીઓમાં એટલે કે 0 થી 6 વર્ષના છોકરા અને છોકરીઓમાં ઘણો તફાવત જોવા મળે છે. એટલે કે છોકરાઓનું જે પ્રમાણ છે એ ઉપર છે અને છોકરીઓનું જે જન્મનું પ્રમાણ છે નીચે છે. રેશિયો જે છે એ છોકરીઓનો રેશિયો ઘણો બધો નીચો છે છોકરા અને છોકરીઓના પ્રમાણમાં જો આપણે જોવા જઈએ તો. અને ક્યાંક આજે પણ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા માટે આજે પણ વાલીઓ જે છે કચવાટ અનુભવે છે. અને દીકરીઓનું પ્રમાણ વધારવા માટે એના કારણે અત્યારે સરકારે ઘણા એવા કાયદા બી ઘડ્યા છે કે જેમ કે જે ભ્રૂણ હત્યા થતી હતી પહેલા એ ભ્રૂણ હત્યા અટકાવવા માટે જ્યાં પણ આવી કોઈ ભ્રૂણ હત્યા દેખાય તેવો કડક કાયદા બી બનાવવામાં આવે છે. તે ઉપરાંત પહેલાના સમયમાં જો દીકરો અને દીકરી હોય ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવતું હતું. જો દીકરી હોય તો માતાના ગર્ભમાં જ એને મારી નાખવામાં આવતી હતી. પરંતુ સરકારે એ માટે પણ એટલા બધા કડક પગલા લીધા છે કે જ્યાં બી તમે જુઓ કે જે પણ કોઈ હોસ્પિટલમાં આજે પણ તમે જોવા જશો તો બોર્ડ મારેલા હોય છે કે ભાઈ ગર્ભ પરીક્ષણ એ ગુનો છે. અને જો ખબર પડે આજે પણ કે ભાઈ અહીંયા ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે તો એ ડોક્ટર ઉપર બી કડકમાં કડક કાયદો કરવામાં આવે છે. તો જેના કારણે સરકારે આજે આવા બધા જે અમુક નિયમો બનાવ્યા છે આવા અમુક જે બધા કડક કાયદા બનાવ્યા છે તેના કારણે હવે અત્યારના સમયમાં જો જોવા જઈએ તો એ જે રેશિયો હતો 2001 ના સમયમાં એ રેશિયા મુજબ આજે એ રેશિયો ઘણો બધો ઓછો થઈ ગયો છે. એટલે કે દીકરીઓનું પ્રમાણ જે સ્ત્રીઓનું પ્રમાણ છે એ આજે થોડું ઊંચું આવ્યું છે. અને એના છેલ્લા કેટલાય દાયકોમાં સામાજિક રીતે પણ મહિલાઓની ભાગીદારીઓ આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. બરાબર. હવે રૂઢિગત જો થોડી માન્યતાની આપણે વાત કરીએ તો રૂઢિગત માન્યતા અને ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. છોકરાઓ અને છોકરીઓની બાબતમાં જો આપણે જોવા જઈએ તેમના ઉછેરની જો આપણે બાબતમાં જોવા જઈએ તો તેમના ઉછેરમાં પણ આજે ઘણો બધો પહેલાના સમયમાં ભિન્નતા અને ભેદભાવ જોવા મળતા હતા. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરવામાં આવતું ન હતું છોકરીઓને કારણ કે 1-2 ધોરણ ભણાઈને ઉઠાડી દેવામાં આવે કે ભાઈ ના એમની પાછળ ફીનો ખર્ચો થતો હતો. એ કારણે છોકરીઓ જે હતી એ પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરી શકતી હતી નહીં. પરંતુ છેલ્લા 2 દાયકામાં આપણે જોવા જઈએ તો સરકારે દીકરીઓનું શિક્ષણ પણ ઊંચું લાવવા માટે સરકારને છોકરીઓને શિક્ષણ આપવા માટે તેમને પણ ઘણા બધા અને છોકરીઓનું શિક્ષણ પૂર્ણ થાય તે માટે સરકારે પણ ઘણા બધા કાયદા ઘડ્યા છે. એમાં જો આપણે જોવા જઈએ તો સરકારે કન્યાઓને તેમજ છોકરાઓને ફ્રી શિક્ષણ મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો બી કાયદો ઘડ્યો કે જેના કારણે જેના ઘરમાં દીકરીઓને ભણાવવામાં નથી આવતી તો ત્યાં મફત અને ફરજિયાત શિક્ષણના કારણે તેમને ભણાવવામાં પણ આવે છે. તે ઉપરાંત આજે જોવા જઈએ તો આજે ઘણા બધી સ્કોલરશીપ બી જાહેર કરવામાં આવી છે કન્યાઓ માટે. એટલી બધી સ્કોલરશીપ કન્યાઓને આપવામાં આવે છે કે તેના કારણે જે છોકરીઓ હોશિયાર છે અને પૈસાના કારણે ભણી નથી શકતી તો તેવી છોકરીઓને પણ સ્કોલરશીપ સરકાર આપે તો આજે પણ આજે પોલીસ જેવામાં પણ આજે છોકરીઓનો સમાવેશ થાય છે. એટલે આ બધી જે રૂઢિગત માન્યતાઓ હતી એ રૂઢિગત માન્યતાઓ ધીમે ધીમે ઓછી થતી ગઈ છે. અને છેલ્લા 10 દાયકામાં આપણે જોવા જઈએ તો છેલ્લા 2 દાયકામાં મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં જોડાતી જાય છે. બરાબર. તો મિત્રો આ સાથે આપણો આ ભાગ અહીં આપણે પૂરો કરીશું. આવતા ભાગમાં આપણે આ ભાગને આગળ ધપાવીશું. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.